ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વસોયા અને તેમના સમર્થકો ટ્રેક્ટર રેલી સાથે ધ્વજવંદન કરવા ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને લલિત વસોયાની ઓફિસ બહાર પોલીસ ગોઠવવામાં આવી હતી। અહેવાલ રશ્મિ ગાંધી, ધોરાજી। બાઉતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય પર્વની શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે અમે ખેડૂતો અમારું વાહન અમારા ટ્રેક્ટરો લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે ધ્વજવંદનના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા ત્યારે સરકારે તાનાશાહી વાપરી ખેડૂતોને અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, ટ્રેક્ટર રેલી રોકવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ અમે અમારી વાત ઉપર મક્કમ છીએ અને હું મારું વાહન ટ્રેક્ટર લઈ અને ધ્વજવંદન કરવા માટે જવાનો છું। સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ આ ખેડૂત આંદોલનને દબાવી શકવાના નથી। આવતા દિવસોની અંદર અમે એન કેન પ્રકારે ખેડૂતોનો અવાજ બુલંદ બનાવવા માટે અમારાથી જે કાંઈ પ્રયત્નો થશે એ પ્રયત્નો અમે કરવાના છીએ। સરકાર રાષ્ટ્રીય પર્વમાં પણ જો જતા અટકાવતા હોય તો એ ખરેખર દુઃખની બાબત છે। સર, કઈ રીતે અટકાવવામાં આવ્યા છે, શું કરવાનું? આપ જોઈ શકો છો કે અહીં મારી ઓફિસેથી અમે ટ્રેક્ટર લઈ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે જવા માટેનો પ્રયત્ન કર્યો છે। અત્યારે પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે, ક્યાંક બેરિકેટો રાખવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે।